વિલોડા સામળાજી નજીક નેશનલ હાઇવે 8 પર નંદીસણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે છથી વધુ ગામોના ગ્રામજનો હાઇવે નંબર 8 પર મોટી સંખ્યામાં ઘસી આવી ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું સામળાજી પોલીસે ઘટના સ્થળ પહોંચી હાઇવે પર લોકોએ કરેલા ચક્કાજામ સજાવટથી દૂર કરી ટ્રાફિક દૂર કરાવ્યો હતો અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ ને દોઢ બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ચુલોડાથી સામળા સુધીના સુંધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજે ત્રાણું કિલોમીટરના અંતરમાં નવ જેટલા ફ્લાયઓવર નવ અંડરબ્રિજ અને તેર જેટલા નાના વાહનો માટેના અંડરબ્રિજ બનાવવામાં આવવાના છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર શામળાજી નજીક આવેલ નંદીસણ પાટિયાથી ભીલોડા તાલુકાના ગ્રામ વિસ્તારના લોકો જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કામકાજ અર્થે અને વિદ્યાર્થીઓ હિંમતનગર મોડાસા તરફ અભ્યાસ અર્થે નેશનલ હાઈવે નંબર આઠ પરથી પસાર થવું પડે છે આ માર્ગ પર હંકારાતા જોખમી નીવડી રહ્યા હોય વિદ્યાર્થી અને લોકો ને સલામતી માટે ન્યાય નહીં મળે તો ઘટનાઓ બની હતી આજુબાજુના અનેક લોકો અકસ્માત જીવ ગુમાવ્યો છે અનેક નિર્દોષ રાહદારીઓ અને આજુબાજુના ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેલા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંતિયા માર્ગ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી